નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા માવઠાના વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો માર્ચ મહિનામાં કઈ તારીખોમાં કયા વિસ્તારોમાં માવઠાનો વરસાદ જોવા મળી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું. તો વિડીયો જોતા પહેલાં અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે લાલ સબસ્ક્રાઇબ બટન દેખાય છે તેના પર આંગળી અડાડી વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ ઉનાળાની શરૂઆતમાં જ લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે અને ગુજરાતમાં પશ્ચિમી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગરમ અને સૂકા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે અને લઘુત્તમ તાપમાન નીચું ગયું હોવાને કારણે રાત્રે ઠંડી અને દિવસે આકરી ગરમી પડી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત દ્વારા ઉનાળામાં ગરમી વચ્ચે માવઠાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તો માર્ચના પહેલા અઠવાડિયામાં તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે ત્યારે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ પણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવી છે. ત્યારે જ આ ઉનાળામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે તેવું પણ નિષ્ણાંતો કહી રહ્યા છે. તો રિપોર્ટ અનુસાર હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ ઉનાળા દરમિયાન વાતાવરણમાં પણ પલટો આવશે અને ગલ્ફના દેશોમાં ધૂળની ડમરીઓ ઉછળશે અને તે કચ્છના કેટલાક વિસ્તારોમાં આવશે. એટલે કચ્છનું વાતાવરણ ધૂળભર્યું રહેશે અને ઉપરાંત આગામી 3-4 દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તારીખ 12 થી લઈ અને 15 માર્ચ દરમિયાન ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતાઓ રહેલી છે. એટલે 12 થી 15 માર્ચ દરમિયાન વરસાદની આગાહીને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે મહત્ત્વની વાત એ છે કે શિયાળા દરમિયાન પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલીક જગ્યાએ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઊભા પાકને ઘણું નુકસાન પણ ગયું હતું. ત્યારે હવે ઉનાળામાં માવઠાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે ઉનાળામાં વારંવાર વાતાવરણમાં પલટો આવી શકે છે. ત્યારે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તો કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 13 માર્ચથી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જશે અને રાજ્યમાં 14 શહેરોમાં હાલ તાપમાનનો પારો 35 ડિગ્રી પર પહોંચ્યો છે અને ગત ચોમાસામાં ગુજરાતમાં વધારે વરસાદ પડવાને કારણે અતિવૃષ્ટિ જેવીનું નિર્માણ થયું હતું. ત્યારે હવે આ વર્ષે ઉનાળામાં હવામાન વિભાગ દ્વારા અગાઉથી સામાન્ય કરતાં વધારે ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. તો લોકોએ આકરી ગરમી સહન કરવા પણ તૈયાર રહેવું પડશે. તો 12 થી લઈ અને 15 માર્ચ દરમિયાન વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો ખેડૂત મિત્રોએ સાવધાની રાખવી અને સતર્કતા રાખવી જેથી કરીને કોઈપણ થતા સંભવિત નુકસાનથી બચી શકાય.